हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल रूपल्स अमेजिंग वर्ल्ड। तो आज आपणे बनावीशुं मावाना पेंडा। तो हूँ अहीं 500 ग्राम जेटलो ताजो मावो लाउ छू। तो मावा ने मैं अहीं खमणी थी खमणी लीधो छे। तो 500 ग्राम मावानी सामे हूँ अहीं 200 ग्राम जेटली खांड लाउ छू। तो 500 ग्राम मावामां 200 ग्राम खांड बराबर रहेशे अने अर्धी चमची जेटलो मैं एलची पाउडर लीधो छे। तो मावाना पेंडा बनावामां वार पण लागती नथी। तो मावाना पेंडा बनवा माटे पहला आपणे चासणी लई लईए। तो अहीं आपणे एक वासणमां जे खांड लीधी छे ते नाखीशुं। तो हवे आपणे खांडમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખીશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે ચાસણી લઈ લઈએ। તો અહીં આપણે માવાના પેંડામાં બે તારની ચાસણી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે બધી જ ખાંડ ઓગળી ગઈ છે। તો ચાસણી લેતા આપણને 7-8 મિનિટ જેટલો સમય લાગશે અને ચાસણી તમારી ગેસની ફ્લેમ પર આધાર રાખશે। જો ગેસ ફાસ્ટ હશે તો ચાસણી ફટાફટ આવી જશે અને ધીરો હશે તો તેને થોડી વાર લાગશે। તો હું અહીં હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર ચાસણી લઉં છું। તો હવે ચાસણી આપણી ઘટ થઈ ગઈ છે। તો હવે આપણે થોડી ચાસણી ડીશમાં લઈ 10 સેકન્ડ જેવું ઠંડુ થવા દઈશું। તો ચાસણી આપણી ઠંડી થઈ ગઈ છે। તો આંગળી અને અંગૂઠા વચ્ચે આપણે ચેક કરી લેવું। તો બે તાર બને અને વચ્ચેથી તૂટે નહીં એ રીતની ચાસણી લેવાની છે। તો અહીંયા આપણી બે તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો હવે તેમાં આપણે માવો ઉમેરી દઈએ અને માવો ઉમેર્યા પછી તેને આપણે સતત હલાવતું રહેવાનું છે। તો માવો અત્યારે આપણને થોડો થીક લાગશે પણ થોડી વાર તેને થવા દેશું એટલે પતલો થઈ જશે। તો આ રીતે માવાને હલાવતા રહી અને ફરીથી થીક થાય ત્યાં સુધી થવા દેશું। તો તમે જોઈ શકો છો કે હવે માવો પણ આપણો થીક થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બકડિયું ગરમ હોય તેથી તેને થોડી વાર હલાવતા રહેશું અને આ રીતે બકડિયામાં પોળું કરશું એટલે ફટાફટ ઠરી જશે। અને થોડી વાર પછી તમે જોશો તો એકદમ પેંડા જેવી ગોળી બનવા માંડશે। તો હવે આપણે અડી શકાય તેવું ઠંડુ થવા દઈએ। તો અડી શકાય તેવું ઠંડુ થઈ ગયું છે અને પેંડા મૂકવા માટે મેં ડીશને પણ ઘીથી ગ્રીસ કરી લીધી છે। તો બંને હાથમાં થોડું ઘી લગાવી આપણે પછી પેંડા વાળી લઈશું। તો પેંડા તમારે જે સાઈઝના બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો છો। તો આ રીતના આપણે બધા પેંડા બનાવી લઈશું। તો હું અહીં બોટલનું ઢાંકણ લઉં છું અને તેને થોડું ઘીથી ગ્રીસ કરીને પેંડા ઉપર આ રીતે ડિઝાઇન પાડી લેવી। તો પેંડાને હવે આપણે થોડા ઠંડા થવા દઈશું। તો આ આપણા માવાના પેંડા તૈયાર થઈ ગયા છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। Thanks for watching.